જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આ લફરું સમજાયું ને બધાને, જે પરવશ કરે જેનાથી છૂટવું હોય તો છૂટાય નહીં, ત્યાં દેહને લફરું કીધું, મનને લફરું કીધું, એ તો દાળ દુખે ને ત્યારે સહન ના થાય. તો ખાવાનું ના ભાવે, ઊંઘવાનું ઊંઘ આવે નહીં, ચેન પડે નહીં, જ્યારે ખબર પડે કે આ લફરું ભારે છે કે છે. પણ તોય પાછું અજ્ઞાનને, એટલે હું જ છું, મને જ થાય છે એવું માને પાછું. આ તો શ્વાસમય લેવાતો ના હોય ને, મૂંઝવણ થાય ત્યારે ખબર પડે, પ્રેશર વધી જાય, સ્ટ્રોક આવે, એટેક આવે, દુખાવા થાય. નર્યું દુઃખનું સંગ્રહ સ્થાન છે અશાતાવેદ્ય ભયંકર. કારણ દેહ પરમાણુ તન્મયાકાર સુખ લઈને ભેગા કરેલા પરમાણુ છે, એટલે દુઃખ આપીને પરમાણુ જશે. સુખ તન્મયાકાર થયા, સુખ લીધું એટલું દુઃખ આપશે ને છૂટા પડશું. ત્યારે છૂટો નથી પડતો, બીજા સુખમાં જતો રહે છે. એ છૂટો થઈને આત્મામાં આવે તો નવા રીપેમેન્ટ આવે નહીં. નવા સુખ લીધા નથી તો નવા રીપેમેન્ટ આવશે નહીં. અહીં લફરું કેમ? તો કે ભાઈ સુખ લીધું. અહીં પેલો કહે ને, મારી ગર્લફ્રેન્ડ છે, તમે શું સમજો? લફરું કહો છો મારી ગર્લફ્રેન્ડને, મજા આવે. હવે એ જ છોકરી બીજા જોડે ફરતી દેખાય કેમ? તો કે આપણો મેળ ના બેઠો કે છે, ઝઘડા થયા બેને, એટલે પછી એણે છોડી આને બીજાને ગઈ પાસે ગઈ, તને દુઃખ શરૂ થઈ ગયું. હવે પહેલેથી જો એની સાથે એટેચમેન્ટ હોત નહીં ને એકને છોડીને બીજાને જાત, તો એને દુઃખ જ નહોતું. આપણો બાબો નાપાસ થાય તો દુઃખ, પડોશીનો બાબો નાપાસ થાય તો દુઃખ નહીં. કેમ? તો કે મારો મનાયો, દેહ મારો મનાયો. લફરું પારકી વસ્તુને ઉઠાવી લાયા એ લફરું, પછી પછી એ પરવશ કરે, દુઃખ આપે કે છે. રાગદ્વેષથી આ લફરું ઊભું થયું છે. રાગ કર્યો, કેમ રાગ કર્યો? તો કે અહીં દુઃખ પડ્યું, મમ્મી સાથે કકડાટ થાય એટલે થાય, બોયફ્રેન્ડ હારો શાંતિ આપશે ને મને, પછી એ ઉપાધિ કરાવે એટલે બીજો શોધે. એવા એક દેહમાંથી બીજા દેહમાં, એક સુખ લઈને બીજા સુખમાં, ક્યાંય સુખ આવતા નથી. આત્મા તરફ જઈશું તો સુખ. એટલે આ લફરું ઉપાધિ કરાવનારું છે, આ દેહ ઉપાધિ કરાવનારો છે, સમજી રાખો. હવે દાદા, જ્ઞાની દાદા કહે છે, અમે શું રાખીએ? અમે દુઃખ આપે એ જ સુખ કહેવાનું, અનુકૂળ પ્રતિકૂળતા એ જ સુખ અમારી માટે. જેટલું દુઃખ આપે એટલે અમે ખુશ થઈએ, કહો આત્મામાં રહેવાનો અવસર મળ્યો. આ સુખ વખતે દેહમાં એક થઈ જવાય છે, સાતા હોય ને તો એ દેહમાં એકાકાર. દુઃખ વખતે એ દેહથી છૂટો પડે. તો કે અમે આત્મભોગી કહેવાય, આત્મસુખના ભોગી કહેવાઈએ, એટલે અમને આ દુઃખ ઉપકારી લાગે. સારું થયું દુઃખ આવ્યું, ના ભાવતું આવ્યું, ઓછું ખવાશે, અમારે આત્મામાં રહેવાશે. શરીરમાં દુઃખ આવ્યા, આત્મામાં રહેશું. દુઃખ ઊભા કરવાની જરૂર નથી, એની મેળે આવી પડશે. ત્યારે આ લફરુંથી છૂટાતું ગયું. હવે નવું સુખ લેવા ગયા નહીં, નવું લખરું લફરું ઊભું થશે નહીં. ત્યાં તપ કરવાનું છે, જેટલી અશાતા આવી ત્યાં તપ કરવાનું છે. તો નવો રાગદ્વેષ થયો નહીં, લફરું એની મળે છૂટતું જશે. એને સંપૂર્ણ જુદું જોયું, જુદું જાણ્યું તો છૂટતું જશે. અને આ વિજ્ઞાન કહે ને કે ફિટ થઈ ગયું ને, આપણે જે બીજું અવલંબન લેવા જઈએ છીએ, તો કે ના રીપેમેન્ટમાં લફરું દુઃખ આપશે, દગો, ફસામણ, ઉપાધિ, ભોગવટા, ત્યારે અમે આત્મા તરફ જાઓ. વિતરાગતાથી કાઢવાનું છે, અહિંસાથી કાઢવાનું છે. આટલે કે ને 5 લીટીમાં તો આખો વિજ્ઞાન દાદાએ આપી દીધું. ચાલો આગળ વાંચીએ. જય સચ્ચિદાનંદ. આપ્તવાણી શ્રેણી 1, પેજ નંબર 41. મોક્ષ મોક્ષ જ ઉપાદેય છે, મોક્ષનો જ આગ્રહ રાખ, આગ્રહ કરવા જેવો છે, બીજે બધે જ નિરાગ્રહી થા. બોલો, આ એક વાક્યમાં તો આખા બધા શાસ્ત્રોનો સાર આવી જાય. વસ્તુ ઝેર નથી પણ તારો આગ્રહ જ એ ઝેર છે.
આટલું જ છે કે ભાઈ આ સંસ્થા આપણે શું વ્યવહારમાં બેઠેલા છે. વ્યવહારમાં પછી છોકરાએ આમ રહેવું જોઈએ, હસબન્ડે આમ કરવું જોઈએ, વાઈફે આમ ના કરવું જોઈએ, આમ કરવું જોઈએ, પૈસા આવી રીતે વપરાય, આવી રીતે ના વપરાય, બધી બાબતમાં આગ્રહ ઊભા થઈ ગયા છે. આમ કરાય, આમ રાત્રે મોડા નહીં આમ આવવાનું, પહેલાં આમ જમી લેવાનું, આમ કરવાનું, આવા કપડાં ના પહેરાય, આવું પહેરાય, કેટલી બાબતના આગ્રહ. અમે ધર્મમાં પાછા જુદા આગ્રહ હોય, અમે તો અમારા ધર્મમાં આમ કરીએ, અમારા ધર્મમાં આમ ન કરીએ, એટલે વ્યવહારના આગ્રહ, ધર્મના આગ્રહ, પછી આત્મા બાબતે હોય. એ આત્મા આવો નથી ને, આવું આત્મા કરતા છે ને, આત્મા ભોગતા છે ને, આત્મા આમ છે ને, એટલે હું પોતે કોણ છું એ જાણવું છે ને, મારે મોક્ષે જવું છે અને આ સંસારમાં નિરાગ્રહી થવું છે. કારણ સંસાર ડિસ્ચાર્જ છે, ડિસ્ચાર્જમાં કઈ વસ્તુ પકડી રાખવાની? ઉદય કર્મને આધીન છે, સંજોગ આધીન છે, ને શું પકડી રાખવાનું? આમ હોય તો સારું, ભાવ પકડી રાખો કે આવું થાય તો સારું. પછી અહંકાર પડે ભાવમાં, એટલે આગ્રહ ઊભો થાય, આમ જ કરવું પડશે. પછી એના રિએક્શન આવે, તમારાથી થાય તે કરો, અમે નહીં કરીએ, જાઓ. પછી રાગ દ્વેષ વેર ઝેર સંસાર ઊભો થઈ ગયો કે છે. એટલે અંદર આ બહાર નથી દેખાડવાનું, પાછું અંદર પકડી રાખવાનું, અરે છૂટવું છે, મોક્ષે જવું છે, અને હવે સંસારનો સંભાવે નિકાલ કરવો છે. કોઈ વસ્તુના આગ્રહમાં રહેવું નથી, ભાવ પકડી રાખવાનો છે. અમે ચોખ્ખે ચોખ્ખું કહીએ છીએ કે જેટલો મહેનત માર્ગ છે તે બધો સંસાર માર્ગ છે, મોક્ષની જ ઈચ્છા કરવા જેવી છે. મોક્ષનો વિચાર જો એક વખત આવ્યો હોય તો લાખ અવતારે એક જ્ઞાની પુરુષ ભેગા થશે અને તારો મોક્ષ થશે. એક વખત જો વિચાર આવે સાચા દિલથી છૂટવું છે આ સંસારથી, અને એવી કંઈક આપણે ભાવ થયા છે, એનું પુણ્ય ભેગું થયું છે, અને એ પુણ્યાનુબંધી પુણ્યથી કોટી જન્મની પુણ્ય જાગી, અને આવા જ્ઞાની હોય ને આપણી પુણ્ય જાગી હોય, ત્યારે સાંધો મળી ગયો. બાકી મહેનતનો માર્ગ એ સંસારનો, સંસારમાં રખડાવનારો માર્ગ છે. તપ કરો ને, ત્યાગ કરો ને, ધ્યાન કરો ને, ક્રિયા કરો ને, મૌન કરો ને, આટલી તપશ્ચર્યા કરો ને, અમુક તો એક પગે ઊભા રહે, આસન એટલું અઠાગ્રહ તપ કરે બધા. અરે બધાએ કંઈક દેહના આધારે છે, કંઈક ક્રિયાના આધારે છે, સંજોગના આધારે છે, મનના આધારે છે, જાપ વાણીના આધારે છે, એ બધો મહેનતનો માર્ગ. કારણ પોતે આત્મા છે, ફક્ત આત્મદ્રષ્ટિ થવાની જરૂર છે, આ દેહ દ્રષ્ટિ થઈ છે તેથી બંધાયો છે. મોક્ષ એટલે મુક્ત ભાવ, સર્વ સાંસારિક દુઃખોથી મુક્તિ. મહેનત તો સંસાર માટે જ હોય, મોક્ષ માટે ના હોય. મોક્ષ તો પોતાનો સ્વભાવ જ છે, આત્માનો સ્વભાવ જ મોક્ષ સ્વરૂપ છે. આત્માનો સ્વભાવ મોક્ષ સ્વરૂપ છે. સ્વભાવ એટલે ક્યાંય સરસ દાખલો આપ્યો દાદાએ, પાણીને ગરમ કરવું હોય એ લાકડી સળગાવો આમ તેમ, ઠંડુ કરવું હોય તો હવે સુઈ જા, ઓઢવાનું ઓઢીને નિરાંતે, તો કે એને ઠંડુ કરવાની મહેનત નથી. આવું આ સંસાર કરવા કરતા ભાવથી સંસાર ઊભો રહ્યો છે, ઊભો થઈ ગયો છે. હવે હું શું કરું જલ્દી ખલાસ કરવા માટે? કશું નહીં કરવાનું, છેટો રહીને જોયા કર. જે જે ઉદયમાં આવે કર્મો, ઓહ આ ચિત્રેલું આવ્યું છે, હવે આમાં હું નથી, હું આ નથી અને હું આ કરતો નથી, આનો કરતા વ્યવસ્થિત છે, એનો જ્ઞાતા હું છું, એટલે હું શુદ્ધાત્મા છું અને જ્ઞાતા દ્રષ્ટા છું. એટલે જોયા કરવાનું અને હું શુદ્ધાત્મા છું, આ બે જ જ્ઞાન હાજર રાખવાનું, હું ખરેખર શુદ્ધાત્મા છું, જે થઈ રહ્યું છે એનું હું જોનાર જાણનાર છું. તો પછી મહેનત કરવાની જરૂર નથી, એ સ્વભાવથી ડિસ્ચાર્જ વ્યવસ્થિત એને ખલાસ કરી નાખશે, આપણે મુક્ત થતા જઈશું. એના સ્વભાવથી ઠંડુ થઈ જશે, પણ સી રીતે આ વાત સમજાય? પોતાનો સ્વભાવ જ મોક્ષ સ્વરૂપ છે. જેમ પાણીથી ચાલુ કરો, જેમ પાણીનો સ્વભાવ ઠંડો છે તેમ તેને ગરમ કરવા માટે મહેનત કરવી પડે, પણ ઠંડુ કરવા મહેનત કરવી પડે. પાણીનો સ્વભાવ ઠંડો છે પણ તેને ગરમ કરવા મહેનત કરવી પડે, પણ ઠંડુ કરવા મહેનત કરવી પડે ના કરવી પડે? એ તો એની મેળે જ એના સ્વભાવથી ઠંડુ થઈ જશે. પણ સી રીતે આ વાત સમજાય? પોતાનો સ્વભાવ જ મોક્ષ સ્વરૂપ છે તે ન સમજાવવાનું કારણ એ જબરજસ્તની ભ્રાંતિ વર્તે છે. સ્વભાવ એટલે હું આ છું એ સ્વભાવ કહેવાય, અને જે હું નથી એને હું છું માનવું એ વિભાવ કહેવાય. હું દીપક છું માનવું વિભાવ,
શુદ્ધાત્મા છો સ્વભાવ, અને જે થઈ રહ્યું છે એને હું કરું છું માને છે. ખરાબ વિચાર આવે, મને કેમ હજુ ખરાબ વિચાર આવે છે, હજુ કેમ મારું મન ઊંધું કરે છે, એટલે પણ એની મેળે ફળ આપી રહ્યું છે. જેમ પેલું લાકડી પેલું સળગાવ્યું, લોખંડનો ગોળો મેં ગેસના ચૂલા ઉપર મૂક્યો તો ગરમ ગરમ થઈ જાય, ગેસનો ચૂલો ઓલવી નાખ્યો હોય, હવે એ ગોળો ગરમી આપ્યા કરે છે તો આપણે હમણાં આપણા જેવી જ ગરમી લાગે. તો કે ના, આપણું નથી, હવે આ એનું ભરેલું, એ ગરમી ખાલી થતી એને કુદરત ખાલી કર્યા કરશે, વ્યવસ્થિત સંજોગ ભેગા મળીને ટાઢું પડ્યા કરશે. હવે એ સ્વભાવથી ઠંડુ થઈ જવું એ કુદરતી રચના છે. અને હવે નવું ક્યાં પાછું થાય, મેં સરસ ઠંડુ કર્યું, મને મજા આવી, ગરમ નહોતું કરવા જેવું, કરવા જેવું હતું એ બોલ્યા, તો પાછું નવું ચાર્જ થશે. પોતાનો સ્વભાવ જ મોક્ષ સ્વરૂપ છે એ સમજમાં આવવું જોઈએ કે આ ભાગ મારો છે, આમાં હું કાંઈ કરી શકું એવું નથી, આ રિલેટિવમાં આ જે સક્રિયતા છે એમાં મારામાં મારું કાંઈ કરતા પણ નથી. એ રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે, એને જોનાર જાણનાર તે હું છું, પણ આ હું કરું છું એનામાં જ જબરજસ્ત ભ્રાંતિ કહેવાય. તે ભ્રાંતિ કોઈ કાળે જાય તેમ નથી, એ તો જ્ઞાની પુરુષનો ભેટો થાય તો ઉકેલ લાવી આપે. માટે જ્ઞાની પુરુષને ખોળજો, સજીવન મૂર્તિને ખોળજો. પાન નંબર 42. હા, આના જાણકારને શોધી કાઢો કે આ જેમ આ દુખાવો વધી જાય તો ડૉક્ટરને શોધી, પણ જનરલ નહીં, પેલો કે છે કાનના સ્પેશિયલને શોધો, કે આ બહુ સણકા મારે છે. પછી છેવટે ખબર, કાનનો દુખાવો નહોતો, દાંતનો હતો ભાઈ, પણ એના જાણકારને શોધો કે છે. એ જાણકાર વગર છુટકારો નહીં થાય. એટલે શ્રીમદ રાજચંદ્ર કહે ને, સજીવન મૂર્તિ વિના, એના લક્ષ વિના જે કંઈ પણ કરવામાં આવે તે જીવને બંધન થશે, એમ અમારું હૃદય છે કે છે. સજીવન મૂર્તિને ખોળજો. જે પોતે છૂટ્યા છે તેવાને ખોળજો, પોતે તર્યા છે ને અનેકોને તારવાનું સામર્થ્ય જેનામાં છે એવા તરણ તારણહાર જ્ઞાની પુરુષને ખોળજો ને એમની પૂઠે પૂઠે નિર્ભય થઈને ચાલ્યા જજો. આ કાળના અમે એકલા જ તરણ તારણતા છીએ, ગજબનો જ્ઞાન અવતાર છે, કલાકમાં મોક્ષ આપી દઈએ એમ છીએ. કહી દીધું કે છે, હા તમે પછી શોધવા જશો તો ના અમે છીએ. આ 1973 બુક બહાર પડી હતી, 72-73 ત્યારે બોલો. આ એ વખતે દાદાએ બધું કહે, અમે આ છીએ, રોકડો મોક્ષ કામ કાઢી લે કે છે. તારે કંઈ જ કરવાનું નહીં, કંઈ જ આપવાનું નહીં, કારણ કે અમે કોઈ ચીજના ભિખારી નથી. જેમનું સર્વ સંપૂર્ણપણે ભિખારીપણું મટ્યું હોય, ગયું હોય, તેમનામાં જ ભગવાન પ્રગટ થાય. લક્ષ્મીના ભિખારી ના હોય એવા કેટલાક સાધુઓ મળશે, વિષયોના ભિખારી ના હોય તેવાય મળશે. ત્યારે તે માનના ભિખારી હશે કે કીર્તિના ભિખારી હશે કે શિષ્યોના ભિખારી હશે, કોકને કોક ખૂણે ભિખારીપણું રહેલું જ હોય. જ્યાં સંપૂર્ણ અયાચકપણું પ્રાપ્ત થાય ત્યાં જ પરમાત્મા સ્વરૂપ પ્રગટ થાય. અમે લક્ષ્મીના, વિષયોના, શિષ્યોના કે કીર્તિના એ કશાયના ભિખારી નથી, કોઈ ચીજના ભિખારી અમે નથી. અમારે કંઈ જ જોઈતું નથી. હા, તારે અમારી પાસેથી જે જોઈતું હોય તે લઈ જા, પણ જરા પાંસરું માગજે કે ફરી માગવું ના પડે. પાંસરું એટલે અવિનાશી માગજે. વિનાશી માગીશ ને નહીં આવે છે ને, મારા લગ્ન નથી થતા. હા, તમે 2-4-5 વખત આશીર્વાદ લઈ જાય પછી લગ્ન થાય, તમારા આશીર્વાદથી લગ્ન થાય. છોકરું નથી થતું તો 4-5 વર્ષ પાછું એમાં દુઃખી થતું હોય, બાબુ જન્મે ખર માંદો પડે છે કે છે, એને આમ તકલીફ છે, એને આશીર્વાદ આપો. હાજો થાય ને તો કે હવે એને આમ થાય છે, કાનમાં આમ થાય છે, આંખમાં આમ થાય છે, પગમાં આમ થાય, કે આ દુઃખનો અંત જ ને, કારણ રિલેટિવ માગ્યું ને એ બધું વિનાશી, એ વિનાશ તરફ જઈ જ રહ્યું છે. ગમે તેટલું રૂપાળું હશે ગુલાબનું ફૂલ, તે 6 કલાકમાં કર્મહીન પાંખડીઓ છૂટી પડી જશે. એટલે પાંસરું માગજે કે છે. અને આ શ્રીમદ રાજચંદ્ર કે ને, જેને અનંતકાળનું યાચકપણું મટી સર્વકાળને વિશે અયાચકપણું જેને પ્રાપ્ત થાય છે, જેની મળવાથી એવા સત્પુરુષને શોધ કે છે. અને એવા જે કોઈ હોય
એને તરણ તારણ હાર જાણીએ છીએ. આ મોક્ષ તો આ કાળને વિશે પ્રાપ્ત હોય છે અથવા પ્રાપ્ત થઈ શકે એવો છે, પણ મોક્ષ દાતા પુરુષની હાજરી હોતી નથી. એ જો મોક્ષ દાતા મળે તો મોક્ષ સહેલામાં સહેલો છે. અને એ જો જ્ઞાની મળ્યા કોનું નામ કહેવાય તો કે યાચક પણ મટી જાય, ભીખ મટી જાય માનની, વિષયની, કીર્તિની, પૈસાની. એ ભીખ મટતી દાદાને પૂછ્યું હતું, દાદા તમને જ્ઞાન થયું કેવી રીતે ખાતરી થઈ? હા, ગઈકાલ સુધી ભીખ માગતા હતા અને આજે રાજાને રાજા થઈને ફરતા, ના ખબર પડે જ્ઞાન થયું છે અમને. એ કશું કોઈ ચીજની જરૂર રહી જ નહીં અમને, કહે છે અમે કોઈ ચીજના ભિખારી નથી. અને ભિખારી ના હોય ને ત્યારે જ જ્ઞાન પ્રગટ થાય, કે છે. અને કંઈ પણ પૂતગલ સુખ લેવા ગયો ને એટલે આત્મા સુખ ખલાસ થઈ જાય, બંધ થઈ જાય, બારણા બંધ, આવરણ આવી જાય, કાંઈ જોઈતું જ નથી. અને આત્મા શું ભાન થાય એટલે પછી આત્મરૂપ થાય પોતે. ના, જગતના ભૌતિક સુખો તો બાય પ્રોડક્ટ છે અને આત્મા પ્રાપ્ત કરવો તે મેઇન પ્રોડક્શન છે. બોલે આ જ્યારથી એમને આપ ક્યારની ફિટ થઈ ગયો છે, આખી જિંદગી ધંધા માટે અમે વિચાર જ નથી કર્યો, પણ અમે સમજી ગયેલા બાય પ્રોડક્શન છે. મહેનત કરવાની આત્મા માટે કરો, મેઇન પ્રોડક્શન આત્મા રાખ્યો તો બાય પ્રોડક્શન તો એમને એમ ફ્રી ઓફ કોસ્ટ આવ્યા કરે. લોકોએ ભૌતિક સુખોને મેઇન પ્રોડક્શન બનાવ્યું તે કકડાટ બાય પ્રોડક્શનમાં ફ્રી ઓફ કોસ્ટ આવ્યા કરે. ઝઘડા અને દુઃખી થવાનું, ભોગવટા અને એ જાણવું હોય ને ભોગવટા દુઃખી થવાનું તે દરબારમાં સાંભળવા મળે. આ એક ચિત્રી 50 જણા આવે છે ને તે એવા દુઃખો આપણને લાગે કે આવા પૈસા, આમ છોકરાએ 150 કરોડનો દેવ કર્યો, આ છોકરાને આમ થઈ ગયું, ધણી આમ થઈ ગયો, માંદો પડ્યો, હજુ આ સમજતો નથી ને આમ થાય છે ને, વાઈફ આમ કરી નાખે છે ને, પૈસાના આમ ગોટાળા ને, એટલા દુઃખો આપણને લાગ્યા. આ જ્ઞાન વગર શાંતિ થાય એવું નથી. કે આ ભૂલ ક્યાં થઈ છે? ભૌતિક સુખો લેવા દોડ્યા એટલે રીપેમેન્ટમાં બધા રીપેમેન્ટો ચાલે છે. આત્મા તરફ ગયા તો બાય પ્રોડક્શનમાં સુખ શાંતિ વૈભવ એ બાય પ્રોડક્શન ઓટોમેટિક આવે છે, એને મહેનત નથી એની પાછળ. એટલે દાદા કહેતા ને, આ નિરૂમાન કહેતા હતા ને કે તમે આટલી સેવા કરી છે, જબરજસ્ત તમને ભૌતિક સુખો ભોગવવાના આવશે. આપતપુત્રોને બધાને કહેતા ને કે તમે દાદાનું કામ આટલું બધું કરો છો, ભવિષ્યમાં તમને બહુ ભાવે વૈભવ ભોગવવાના આવશે, આ જ ભાવમાં પાછો. આપણામાં આત્મા જે દાદાના કામમાં જબરજસ્ત સેવા આપે છે ને, તે આ જ ભાવમાં એમને વૈભવ બધા આવશે, બાય પ્રોડક્શનમાં એમને એમ જ આવશે. મેઇન પ્રોડક્શનનું કારખાનું છોડી લોકો બાય પ્રોડક્ટના કારખાના નાખ્યા છે, તે ક્યારે દાડો વળશે? કપડાં લાવીને ચિત્રા બનાવવાના ને પછી વેચવાના, ચીમન ચિંદી કારખાનું હતું, એનું નામ જ ચીમન ચિંદી હતું. બોલો, લોકો શું કે કપડાં સીવ ને સારા લેંગા જેવા, કપડાં ચિત્રા મફત મળશે તને. ખબર નથી લોકો કે મને ખબર નથી, એ કે હું તકા લાવું છું, ચિત્રા બનાવીને વેચું છું. કારણ લોકોએ કોઈ સેમ્પલ જોયું નથી કે ભાઈ આ મેઇન પ્રોડક્શન આવું કરે ને, આત્મા મેઇન પ્રોડક્શન હોય તો બાય પ્રોડક્શન આવું જાહો ચલાલી. કે છે ને કેટલાય અવતારથી આ પકડી રાખેલો આત્મા મેઇન પ્રોડક્શન. માર્ગ નહીં જાણવાથી આખું જગત ભટક ભટક કરે છે ને જ્યાં જાય છે ત્યાં ભૂલો પડે છે. મોક્ષ જોઈતો હોય તો છેવટે જ્ઞાની પાસે જ જવું પડશે. કાનનો દુખાવો થાય તો કાનના સ્પેશિયાલિસ્ટ પાસે, હાર્ટનો દુખાવો થાય તો હાર્ટના સ્પેશિયાલિસ્ટ, અને સાંધાનો દુખાવો થાય ને તો હાર્ટનો સ્પેશિયાલિસ્ટ કોઈ શું ના કરે, સોરી કહે છે, તમે છે ને ઓર્થોડોન્ટિક્સ પાસે જાઓ, કહે છે મારાથી નહીં થાય. એટલે તું આટલું બધું હૃદયનો જાણકાર તો કે નહીં, એટલું નહીં. એટલે એવું આત્માના જ્ઞાની પાસે જવું પડે. શાસ્ત્રના જ્ઞાની જુદા, ધર્મના જ્ઞાની જુદા, ક્રિયાના જ્ઞાની જુદા, ધ્યાનના જ્ઞાની જુદા, આત્માના જ્ઞાની જુદા. આત્માના જ્ઞાની પાસે કોઈ ક્રિયા ના હોય, કોઈ કરવા કરવાપણો ના હોય, કરતાપણો ના હોય, કરાવવાપણો ના હોય. આત્મા જણાવવાનું વાત હોય કે તું આ છે ને તું આ નથી, આમાં આવી જા. અરે દાદર સ્ટેશને જવું હોય તોય તેના રસ્તાના જ્ઞાનીને તારે પૂછવું પડે, તો આ તો મોક્ષની ગલી સાંકડી, અટપટી ને વળી ભૂલ ભૂલામણી વાળી. જાતે જવા જઈશ તો ક્યાંય અટવાઈ જઈશ.
માટે જ્ઞાનીને ખોળી કાઢને તેમને પગલે પગલે ચાલ્યો જા. અલ્યા, અમે મોક્ષદાતા છીએ, મોક્ષ આપવાના લાયસન્સદાર છીએ, ઠેઠ સુધીનું આપી શકીએ તેમ છીએ. આ તો અક્રમ જ્ઞાનાવતાર છે. એક કલાકમાં અમે તને ભગવાન પદ આપી શકીએ તેમ છીએ, પણ તારી સંપૂર્ણ તૈયારી જોઈએ. એટલું બાહેધારી આપે છે કે ના છીએ જ. દા કે બે જણા સાચું બોલે, કાં તો એક મગજનો ગાંડો હોય ને કે છે હું થઈ ગયો છું, અને બીજો ચોખ્ખો હોય એ બોલે. પાન નંબર 43. અમારી પાસે બે જ વસ્તુ લઈને આવજો. એક, હું કંઈ જ જાણતો નથી, ને બીજું પરમ વિનય. આત્મા સંબંધી હું કાંઈ જાણતો નથી એ ભાવ, અને પરમ વિનય ભાઈ આપ જે આપશો મને મંજૂર છે, મારી પાસે કંઈ છે નહીં, મને આત્મા જાણવો છે, આત્મા પામવો છે. હું કંઈક જાણું છું એ તો મુવા કેફ છે, અને જો ખરેખર જાણ્યું એટલે એ તો પ્રકાશ કહેવાય, ને પ્રકાશ હોય ત્યાં ઠોકર ન વાગે. ત્યારે આ તો ઠેર ઠેર ઠોકર વાગે છે, તેને જાણ્યું સી રીતે કહેવાય? એકે ચિંતા ઘટી. ઠોકર એટલે આર્ત ધ્યાન થાય, રૌદ્ર ધ્યાન થાય, ચિંતા થાય, ભોગવટ આવે, ટેન્શન હોય, સ્ટ્રેસ આવે, એ બધી ભોગવટ આવે, એ ઠોકરો કહેવાય. જેમ અજવાળું હોય તો પગમાં ઠોકર ના વાગે, ઠોકર વાગી એટલે અજવાળું છે એ માનીએ છીએ આપણે, ખરેખર નથી. એટલે આત્મા સંબંધી જાણ્યું એનું નામ કહેવાય, કે જો પોતે આત્મા છે એવું ભાન થાય, અનુભવ થાય, એ જાણ્યું કહેવાય. તો કોઈ અપમાનનું દુઃખ ના રહે, કોઈ નુકસાનનું દુઃખ ના રહે, કોઈ આક્ષેપનું દુઃખ ના રહે, કોઈ પ્રકારના ભોગવટા ના રહે, કોઈ પ્રકારનું દુઃખ ના રહે. આપણને પ્રતીતિ બેઠી છે એટલે આ ઊભું થાય છે, એ બધું જવા માટે, ફળ આપવા માટે આવે છે. ત્યાં તપ કરવાનું છે કે ભાઈ આ મારું સ્વરૂપ ન હોય, પછી ભરેલો માલ ફળ આપીને ખાલી થતો જશે, પછી કાયમનો સમાધિ. સાચું જાણ્યું હોય તો એક પણ ચિંતા ના થવી જોઈએ. જો હું કંઈક જાણું છું તેમ તું માને છે, તો પછી તારા અધૂરા ઘડામાં હું શું રેડું? તારો ઘડો ખાલી હોય તો હું તેમાં અમૃત ભરી આપું. પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે, છોકરા છૈયા ભણાવજે, સંસાર ચલાવજે, પણ મારી આજ્ઞામાં રહેજે. આજ્ઞામાં રહેજે. આ વાત અપૂર્વ કહેવાય, પૂર્વે સાંભળેલી ના હોય, વાંચેલી ના હોય. આખા જગતનું કલ્યાણ કરવાના અમે નિમિત્ત છીએ, કરતા નહીં. કરતા નથી, કરતા ભાવ નથી, અમે નિમિત્ત ભાવે છે, અને જગત કલ્યાણનું નિમિત્ત છે અમારું, અમે એના નિમિત્ત છીએ. અમે બીજી કોઈ સંસારની બાબતોમાં પડ્યા નથી, પડતા નથી. પણ આ બોલો, આ કેટલું મોટું પોતે જે છે પોતે ખુલ્લું કરી દીધું. અમે તરણ તારણહાર થયા છીએ, લાયસન્સદાર છીએ મોક્ષના, એક અવતાર એક કલાકમાં મોક્ષ આપી શકીએ એમ છે. હેડિંગ જગત પોલમ પોલ. અને આ વાંચીને કેટલાય લોકો ધીમે ધીમે જેને જેને હાથમાં ચોપડી આવી છે ને, વાંચ્યા પછી દોડ્યા છે કે ભાઈ મને આ પામવું છે, મારે લેવું છે. ઘણા બધા પામી ગયા, પછી એમ કરતા કરતા આખું ખુલ્લું થયું બધું. હેડિંગ જગત પોલમ પોલ. આ જગત આખું પોલમ પોલ છે તેમ અમે અમારા જ્ઞાનથી જોઈને કહીએ છીએ. તું જો જગતને ચોક્કસ માનીને ચાલે તો તે તારી જ ભૂલ છે. પોલમ પોલ એટલે અવકાશ, આકાશ. પોલમ પોલ છે કે છે, સાચું માનીને. એક વૈદ હતો કે જગતને ચોક્કસ માનીને ચાલે તો તારી જ ભૂલ છે. આ રિલેટિવ સત્ય છે. જે મેઘ ધનુષ કહે ને, કેટલું સરસ લાગે આમ, સત્ય જ લાગે ના. હમણાં કાળક્રમે બદલાઈ જશે બધું, અવસ્થા રૂપાંતર થઈ જશે. જે સત્ય મનાય છે એ ટેમ્પરરી સત્ય છે. અમુક કાળ બદલાશે, ક્ષેત્ર બદલાય, સંજોગ બદલાય, અસત્ય થઈને પૂરે. એટલે આશા રિલેટિવ સત્ય છે. અસત્ય છે એવું એ ના કહેવાય, સત્ય જ છે એવું એ ના કહેવાય. હા, મૂળ વસ્તુ સત છે, અને અવસ્થાઓ બધી વિનાશી છે, ચેન્જેબલ છે. પૂછ્યું છે દાદા, જે આ બધી વાત કરે કે અમે જગત કલ્યાણના નિમિત્ત છીએ, પછી અમારી પાસેથી તું લઈ જા, અમે લાયસન્સદાર છીએ, મોક્ષ આપીએ છીએ, તો એ સમજો 5-10 માણસ બેઠા હોય ત્યારે દાદા આ બધી. હા, એટલે આ બધી વાણી નીકળેલી છે એમને, પછી આ રેકોર્ડ થયેલું
એટલે લખાયેલું તે દાડે રેકોર્ડ નહોતું, વાણી લખતા હતા. પણ એ વખતે બોલાયું ને, તે પછી આ નવા લોકો આવ્યા હોય ને, તે પછી આવું કોઈક શ્રીમદના આ શ્રીમદના આવેલા એના નિમિત્તે વાત નીકળેલી છે, જેને મળ્યા પછી અનંતકાળનું યાચકપણું મટી સર્વકાળને વિષય અયાચક. દાદા તે વખતે વાંચતા પણ ખરા, કોક આવે ને ગિરધરભાઈ જેવા આવતા હતા, એ બધું આમ શાસ્ત્રના જાણકાર હતા. તે પછી એવા આવે તો પછી આવી પાસે લાવ, પેલી કૃપાળુદેવનું પુસ્તક લાવ, જો કૃપાળુદેવ શું લખ્યું છે એ વાંચે. વાંચે પછી આવા એક્સપ્લેન આવા બધા બોલી જાય કે ભાઈ સંપૂર્ણ યાચકપણું અયાચકપણું પ્રાપ્ત થાય એવો આ પુરુષ આવ્યો છે, રોકડો આપશે મોક્ષ. પેલા ખુશ થઈ જાય ને પછી પામીએ ગયા, બધા લઈએ ગયા કારણ. પણ આમ બોલી નાખતા હતા, પણ કોક નિમિત્તે આમ બધે ના બોલે, બુજે તો નહીં તો કહેશે ભાઈ અમે તો ભાઈ એમ પટેલ છીએ, કોન્ટ્રાક્ટનો ધંધો કરું છું, ભાદરા ગામના છીએ, એ બધું સાદી વાતો કરે. અને જો પેલો જ્ઞાનનું ભૂખ લાગે ને તો પછી જબરજસ્ત વાણી નીકળે ને. આમ અમે અમે આ ઓથોરિટીવાળા છીએ, આ મોક્ષ માટેની આ કાળના લાયસન્સદાર છીએ, ઓથોરિટીથી કહી દે ને હું યોગ્ય પુરુષો પાસે સહી તો આમ સામાન્ય ભાવે રહે. અને પેલા પૂછે મને આમ છે કે તેમ છે તો જવાબ આપે. હા પેલો આવ્યો એ સત્સંગ માટે, દાદા આ બે વસ્તુ તો ખાસ, ભાઈ શું નામ છે તમારું, આ દુનિયા કોણે બનાવી છે, આ બે તો અવશ્ય પૂછતા. એટલે એને કહે ને કે પેલો ભેગો થયો એટલે બીજ નાખે કે ભાઈ આ જાણવા જેવું છે, ભગવાન કરતા નથી, કોણે દુનિયા ચલાવે છે, તું પોતે કોણ છે એ રહસ્ય જાણ, એ જણાવતા. ને પછી જો એનો રસ દેખાય ને તો પછી વધતી જાય વાતો. અને કોઈ કૃપાળુદેવવાળા આવ્યા હોય ને તો પછી આવું ચોખ્ખું કહી દે કે આ કાળમાં અમે જ લાયસન્સદાર છીએ. કૃપાળુદેવ કહે છે ને અમ થકી મોક્ષ થશે, તો અમ થકી અમે જ છીએ. જ્ઞાનીઓમાં જુદાઈ ના હોય, કૃષ્ણ ભગવાન અમે જ છીએ કેમ કહી શકીએ, તો કે દેહથી નહીં, એ જે જ્ઞાનમાં વર્તે છે એ જ્ઞાન અમને વર્તે છે, અને જ્ઞાનરૂપે અમે અભેદ છીએ, શુદ્ધ જ્ઞાનરૂપે. અને માટે એકરૂપ છીએ અમે, માટે જે કૃષ્ણ ભગવાન આપી શકે એ કૃપાળુદેવ આપી શકે તે અમે આપી શકીશું, કારણ જે જ્ઞાન સ્વરૂપ થયા છે માટે. અને એવી રીતે આ ભેદતા એમની દિવાય ત્યારે એ બધી આવી વાતો કરે તો બધા લોકોને સોડવું પડે. અરે ગમ આમ ધન્ય ધન્ય થઈ જાય આમ તે વખતે. અને જે એમનું રૂપ જોયું હોય ને અલૌકિક દેખાય, આખો રૂપ જ પ્રભાવશાળી આખો, એ કે એ રૂપ થઈને પોતે બોલે અમે છીએ એમ, તો આમ પ્રભાવે એમ મોઢા ઉપર ચમકે જુદી આવી ગઈ હોય તે જવાન લાગે. તમને કેવું ત્યારે એ વખતે? એટલે આમ પરમાત્મા જ છે, એ ધન્ય ધન્ય થઈ ગયા, આપણને મળ્યા એનો આનંદ થાય કહો, મને આ મળ્યા પરું છે, હવે તેમના વિનયમાં રહેવું છે, એમની આજ્ઞામાં રહેવું છે. કે અમારી આજ્ઞા મરે છે, આજ્ઞામાં રહીશું, હવે જેવી સમજણ તેવી આજ્ઞા પાડવાની સમજણ. પણ દેવું છે દાદાની આજ્ઞા, દાદાનું કામ કરવું છે, દાદા માટે જીવન જીવવું છે. એવું એવું પૂછ્યું છે ખરું કે કોઈ સ્થળના આધારે દાદાનું આવું નીકળે કે પછી આ નિમિત્તના આધારે? નિમિત્ત એ સ્થળ નિમિત્ત જ કહેવાય, વ્યક્તિ નિમિત્ત કહેવાય, કાળ નિમિત્ત કહેવાય, ઉદય નિમિત્ત કહેવાય, બધા સંજોગ એવા પાક્યા તો નીકળી જાય વાત. અને આ કે ને કેવી રીતે આમ વાત ક્યાં નીકળે, તો પેલે દાદા હું આટલું કરું છું, કરવાથી નહીં થાય તારો સમજો. આ મોક્ષ માર્ગ કે ને સમજવાનો છે, કે છે શું સમજ, હું પોતે કોણ છું સમજો, કરે છે કોણ એ જાણો, તમે કરતા નથી. એમ કરતાં કરતાં પછી આ કાળમાં ક્યાંથી મળે એવા જ્ઞાની, તો અમે પોતે જ છીએ કહી નાખે. એવું ખરું થયું હોય કે થોડા આટલા વર્ષ સુધી દાદા આવું બોલ્યા હતા, પછી આવું નહોતા બોલતા? ના ના બોલતા હતા ને, વખત આવે તો બોલતા હતા, નિમિત્ત આવે તો બોલી નાખ્યા. પણ અમુક જ જગ્યાએ અમુક લોકો, પણ અમુક આજે ઘણા સત્સંગ એવા થયેલા ને પછી, આ તો 73 પહેલાંની વાતો છે, પછી પણ નીકળેલું છે. 78માં 9માં અમુક કોઈક આપણે કાંદીવલી રહેતા તે એના ઘરે તે બધા બધા આ લોકો આવેલા તુરખિયા એટલે શ્રીમદના બધા આરાધક, પેલા શાસ્ત્ર વાંચીને પછી એની સાથે બધી દાદાની વાતો નીકળીને એટલી બધી લાંબી, ત્રણ દાડા એટલે ત્રણ દાડાની શિબિર જેવું છે, આખો દાડો બેઠા હોય દાદા, ઔરંગાબાદ 8 દાડા 10 દાડાનો પ્રોગ્રામ. તે પછી આવી કંઈક વાત નીકળીને તે લાંબે બે દાડા ચાલે. અને એમની વાતો કેવી, એક સબ્જેક્ટ નીકળ્યો હોય તો બે ત્રણ દાડા ચાર દાડા ચાલે પછી વાતો. આબુ પુરાણ પુરુષને નમો નમો કૃપાળુદેવની વાતો, કે તમે એક કૃપાળુદેવ કહે છે ને કે તમે તો હું સત્પુરુષને ભજીશ, ભગવાન તને નહીં ભજું અમે. કેમ? તો ભાઈ તને આખી દુનિયા ભજે છે, પણ સત્પુરુષને હું ભજીશ કેમ? તો કે એના થકી તું ઓળખાય, માટે એ મારી માટે ઉપકારી છે.
એ બધી વાતો પછી દાદા વર્ણન કરે બધું, આત્મસિદ્ધિ શાસ્ત્રના અર્થ ભાવાર્થ એટલી બધી વાતો બોલ્યા છે, એમાં નીકળશે ધીમે ધીમે. પણ આ કે ને, અમારે જો નો અમે ખુલ્લું ન કરીએ તો ગુનેગાર કહેવાય, કે છે મારી મારી દુકાનમાં શુદ્ધ સોનું ફ્રી ઓફ કોસ્ટ છે, મારે કહેવું જ પડે, જો ન કહું તો ગુનેગાર કહેવા. હું ઢાકું કે ના ભાઈ ઠીક છે, જે આ સોના જેવી વસ્તુ મળશે તમને ફાયદો થશે ભાઈ, એવું બધું ના બોલું, જેમ છે તેમ બોલું, કહે છે નથી એને નથી કહીશ, છે ને છે કહીશ, કહે છે. અને લોકો કે તમે કેમ મોટું આવું બોલે, અહંકાર ના કહેવાય, આ ડિસ્ચાર્જ અહંકાર કહેવાય. પણ અમે રોકડું નહીં કહીએ ને, લોકો મિસગાઈડ થશે, માટે અમે રોકડું કહીએ કે ના છે જ અને તમને પ્રાપ્ત થશે જ, ગેરંટી આપું છું. અને પછી કહે કોને થયેલું છે, હાથ ઊંચા કરો, તો બધા બધા હાથ ઊંચા કરે, તો પેલા એક બે જણા હોય ને એ જુએ બધાને. પણ તદાર 8, 10, 12, 15 જણા બેઠા હોય, પણ પછી કેટલાકનો એન્જિનિયર છે ઊભો થાય, અંગૂઠો પકડ, જો સરળ થઈ ગયા છે બધા, એ કરાવે દાદા સરળતા, એમ કે જો આ સરળ થઈ ગયા ને, આજ્ઞા પાડે એનાથી મોક્ષ થાય. બેસી જા કે છે દિવસ તમને અંગૂઠો પકડ્યો, કઈ કરાયેલું ખરું યાદ નથી, આવું બધું કરાવે, રમક રમાડે જરાક. પણ એમની કે સાદી ભાષામાં કે ને કે માને તો પેલું બહુ તારું જાગૃતિનું વર્ણન કર, કે છે એ બહુ કરાવે. પણ આવું બધું કરાવે બધું ના, પણ મેઇન શું છે કે આ લોકોને કેવી રીતે કરુણા હતી એની પાછળ, રોફ નહોતો એક જાતનો. કહે ને કૃપાળુ એ કહે છે કે આ આ કાળને વિશે અમે બીજા રામ કે મહાવીર થયા છીએ, પણ અમારે પૂજાવા માટે નથી કહેતા, અમે જેમ છે તે અમને પ્રગટ થઈ છે દશા, તો અમે કહીએ છીએ તો પામી જવા માટે. તમે પામો, તમે ભૂખ્યા છો, દુઃખથી ચાર ગતિ ફટકો છો, તો અહીંયા છુટકારો થાય એવું છે, માટે પામો. નહીં તો પછી અમારે કંઈ કંઈ જોઈતું નથી તમારી પાસેથી. આજો અમારે પાછું ચોખ્ખું કહી દે, અમારે તમારી પાસે કંઈ જોઈતું નથી. હું આટલું મોટું વર્ણન કરું, કંઈક જોઈતું હોય, લાલચ નથી મને, મારે તો પાર વગરનું ઐશ્વર્ય પ્રગટ થયું છે, આત્મસુખ પ્રગટ થયું છે, તું લઈ જા કે છે. અને તે મારે તને આપવાનું નથી, તારું જ તને દેખાડવાનું, તુંય પાર વગરનો ઐશ્વર્યવાળો અનંત સુખનું ધામ એવો આત્મા જ છે, એ તને તારું ભાન કરાવવાનું છે. ભાન નથી ઊંધા ભાનથી લાલચોમાં મોહમાં અને ભિખારી પણ આમ પડી બેસી રહેલો છે, તારા ભાનમાં આવતો આત્મા છે એમાં. એટલે આ જ્ઞાની કૃપાળુ દેવે પણ પાને પાને જ્ઞાનીની મહત્વતા મૂકી છે. અને હમણે જ્ઞાની ઉપર જ્ઞાનીનું સર્ચ કરો ગયા ને, 4000માંથી 4000 કેસેટમાં નીકળે જ્ઞાનીની વાત, એટલી બધી વાત એમણે ખુલ્લી કરી છે પોતે પોતાનું. તો કે ના, અમે આ જ્ઞાનીપદને ખુલ્લું કર્યું, જ્ઞાનીપદ આવું હોય, હા અમારાથી ઉપર તીર્થંકર ભગવાન એ કેવા હોય એ અમારી સમજમાં છે, અમે પહોંચ્યા નથી. અને આ અજ્ઞાની છે, પણ અજ્ઞાની જો એનું અજ્ઞાન ખસી જશે, કે છે અહીંયા આગળ આવે છે કે માણસ ખરાબ હોતો નથી, એની અણસમજણને લીધે ખરાબ દેખાય છે, અણસમજણ છૂટી જાય તો એ જ માણસ સારો દેખાય. તમે જ્ઞાની થઈ શકો એવા છો, ફક્ત તમારું અજ્ઞાન જવું જોઈએ. તમે છો જ આત્મા, તો છો જ, અજ્ઞાનતાને લીધે આ જીવાત્મા જીવ દશામાં ભટકો છો. કે છે એ તો એક ખરી કીધું કે અમે ના જળ કરીએ તો ગુનેગાર કહેવાય. હા, ગુનેગાર કેવી રીતે કહેવાય? આજે મારી હોટલ ચાલુ હોય ને, ખાવા મળે થોડું મળશે ખાવા, તમે આવું હોય તો આવજો ભાઈ, ખાવાનું મળે ખરું. હા હદબદ ના ભાઈ, મળશે જ ખાવાનું, આવી જાઓ. કહેશે બોલો, એ હોટલ ખોલી હોય ને મળશે કે નહીં મળે, હદબદ બોલે તો શું થાય, લોકો જતા રહે ને, તો ગુનેગાર ના કહેવાય ભાઈ. હતો જ હોટલવાળો બરોબર ના બોલ્યો, કે છે ખાવા ના મળ્યું, અમે તો ભટકીએ છીએ ક્યારના ખાધા વગર 3 દાડાથી, તો ખુલ્લું ભાઈ છે જ, આવી જાઓ, બધાને ખાવા મળશે, 300 જણા 300ની રસોઈ છે, રેડી છે, ચાલો જમવા બેસી જાઓ, તો એ ગુનેગાર ના કહેવાય. ત્યાં સુધી કીધું કે તમે એટલે પોતે જો તરણ તારણ થાર થયો હોય અને જો લોકોનું ન કલ્યાણ કરે તો ગુનેગાર કહેવાય. કે ભાઈ મને છે, મારો દીવો પ્રગટ થયો છે ને તમે અંધારામાં અથડાવ છો, મારે અજવાળું ધરવું જોઈએ, ન ધરવું એ ગુનો કહેવાય મારો, હું ધરીશ તમને. પછી તમે લાભ ના ઉઠા કે ખસ અહીંથી, મારે કાંઈ તારા અજવાળાની જરૂર નથી, તો પછી અમે ખેંચાઈ જઈશું. અમારી ભાવ અમે કહીએ ખરા, તને અજવાળું ખૂટે એવું મારી પાસે બધું છે, તમે માગો તો ઉત્તમ કહેવાય, તો પછી હું ધરીશ જ,
તમે ન માગો તો હું કહી છૂટીશ કે ભાઈ મારી દુકાનમાં આ માલ છે ભાઈ, તમે કે મારે નથી જરૂર, મારે તો હું મારી મેળે શોધી કાઢીશ, તો તારી રીતે આગળ વધ, પછી વિતરાગ કઈ છૂટે. એક વૈદ્ય હતો, તેણે તેના એક દર્દીને બહુ સરસ દવા આપી. તેણે માત્ર એક મરચાંની ચરી પાડવાની કહી, કારણ કે એ રોગ જ એક્સેસ મરચાં ખાવાથી ઉત્પન્ન થયો હતો. પોતાની વાત કરતા મરચાંના શોખીન વૈદ્ય બિચારાએ બહુ મહેનત કરી, સારામાં સારી દવા આપી, આમ બદલી ને તેમ બદલી, પણ મહિનો બે મહિના થયા તોય દર્દીમાં કંઈ ફેર પડે નહીં. દર્દમાં કંઈ ફેર પડે નહીં, દર્દીને કંઈ દર્દમાં નથી ફેર પડતો, દર્દી અને ફેર પડે નહીં. દર્દને લીધે પેલો દર્દી કહેવાય છે, બાકી પોતે ચોખ્ખો છે. દર્દમાં કંઈ ફેર પડે નહીં. એક દાડો વૈદ અચાનક એ દર્દીને ઘેર જઈ પહોંચ્યો. તેણે જોયું કે દર્દી જમવા બેઠો હતો ને થાળીમાં બે મોટા લીલા મરચા હતા. બિચારો તે વૈદ એકદમ રોષે ભરાયો અને એકદમ ઇમોશનલ થઈ જતા ત્યાં ને ત્યાં તેનું હાર્ટફેલ થઈ ગયું. આમાં દોષ કોનો મુઆ? દર્દી તો ઝેર પીએ, પણ તે શું કામ ઝેર પીધું? આ તો પોલમ પોલ છે. મારી દવા પરફેક્ટ, મારી દવા સાચી, કેમ મટે નહીં? એટલું બધું પોતાના જ્ઞાન ઉપર કોન્ફિડન્સ હતો વૈદને, અને પહેલાંનું રિએક્શન આવ્યું એકદમ. આ મરચા ખાય છે પછી મટે જ નહીં ને ભાઈ? એમાં બોલો, હવે કહે છે કે દાદા કહે છે ને કે અમે આવી રીતે ચેતી ગયેલા, દર્દી ઝેર પીએ પણ આપણે ના પીવાય, હા ફરી ચેતવીએ, અને પછી હજુ જો માનતો ના હોય તો એને સમજણ પાડીએ કે ભાઈ તું નક્કી કર કે આ મરચા ખોટી વસ્તુ છે, મરચા મને નડે છે, એને લીધે મને દવા કામ લાગતી ને. એ કારણ ઉદય કર્મ છે બિચારાનો, એને એની ઈચ્છા નથી મરચા ખાવાની, પણ પેલું પ્રકૃતિ ખેંચે છે, પ્રકૃતિ ખેંચે છે, પોતે ગુનેગાર નથી. આજે આ વૈદ્યને ગુનેગાર જોયો એટલે પછી ફટકે એનું, અને એટલું બધું દ્વેષ થયો, એટલું બધું ક્રોધ થયો તો પોતાની નસ ફાટી ગઈ, બિચારાને ફેલ થઈ ગયો. અમે દાદા કે અમે જાગ્રત હોઈએ, પેલો અમારો ઊંધું ચાલે તોય અમે સમજીએ, કારણ એનું ઊંધું પ્રકૃતિ ચલાવે છે, પોતે અમારું જ્ઞાન. દાદા કહે છે અમને એટલો બધો કોન્ફિડન્સ છે, અમારા જ્ઞાન ઉપર વિશ્વાસ છે કે અમારો મહાત્મા એ મોક્ષનો અધિકારી થવાનો, અને એનો ગમે તેવો કચરો હશે એનો એ પછી પાછળથી ચોખ્ખું પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરશે. અમે એને એ લીલા મરચા ખાતો હોય તો અમે દુઃખી ના થઈએ એને વળીએ નહીં. બહુ તારે સમજણ પાડીએ કે ભાઈ નક્કી કર આમાંથી બહાર નીકળવું છે, સમજણ પાડીએ. વર્તન એનું જામી ગયેલો માલ છે, એમાં એનો ગુનેગાર નથી. આજે આ ગુનેગાર જોવાથી રોષે ભરાય અને પછી અસર થઈ જાય. કોઈ સ્ટેશન એ ચોટી રહેવા જેવું જ નથી, નહીં તો ફસાયો જ સમજ. આમ હોવું જોઈએ, પોતાના જ્ઞાનનો પણ આગ્રહ રાખ્યો ને તો માર પડી જાય પછી. પૂજ્યજી, પોલમ પોલ અને જ્ઞાન હાજર રાખવું એમાં શું કે આમ એમ કે દાદા કે પોલમ પોલ છે જગત, ને પછી એવું કે એનો ઉદય કર્મ છે એટલે તત્વ સ્વરૂપે નક્કર છે અને અવસ્થા સ્વરૂપે પોલમ પોલ છે. અવસ્થા એટલે શું? આત્મા તરીકે પોતે છે. હવે હું પતિ છું ને હું વાઈફ છું માનતો હોય તો વાઈફ અને પતિને ઝઘડા થાય એમાં આત્મા બેઉનો બગડ્યો નથી, એટલે આત્મા તરીકે કાયમના છે. અને આ વાઈફ તો હમણાં પાછું ડિવોર્સ થાય એટલે પછી વાઈફ રહી નહીં, પછી ધણી રહ્યો નહીં, જો અવસ્થા પૂરી થઈ ગઈ ને બધી. એટલે અવસ્થામાં આ જે સત્ય મનાયું છે ને એના ઝઘડા છે. આ કહે ને કે અવસ્થાને તું ચોક્કસ માનીશ તો તારી ભૂલ છે, તત્વને ચોક્કસ માન ને અવસ્થાને અવસ્થા માન. આ ડબ્બા નહીં, ડબ્બા હોય ને ટ્રેન કહેવાય નહીં, પણ એ ડબ્બા તો કે ને આ સ્ટેશન પર આવીને હવે આગળ જવાની તો ટ્રેન ગણાય, એ તો ડબ્બા યાર્ડમાં પડેલા છે કામના નહીં કે છે. તો કે આ ટ્રેન તો આ એના ડબ્બા અહીં ભેગા થાય તો ટ્રેન કહેવાય, મારું હું પેસેન્જર કહેવાય, હું મુંબઈ જઉં છું કે છે. તો એ અવસ્થા વાત સત્ય છે. અને એ ડબ્બા એ ડિસ્કનેક્ટ કરી મૂકી રાખે યાર્ડમાં તો કે નક્કામાં છે, હવે રિપેરિંગમાં ગયા છે કે છે, બોમ્બે જવા કામ નહીં લાગે મને. તો કે એ કાયમનું નથી એમ. આ રિલેટિવ સત્ય છે, રિલેટિવ સત્યને ઝક્કે ના ચડો, સુધારવા માટે રિપેર કરો નહીં કે છે, સહજ ભાવે રહો ભાઈ આવું હોય તો સારું, સમજણ આપો
વર્તન પછી આવશે ત્યારે સાચું. આ તો મરચા દર્દી ખાય ને મગજમાં પારો ચડીને નસ ફાટી જાય વૈદ્યની, આ તો દેખ્યાનું ઝેર છે ને. બસ આપણે અહીંયા અટકીએ. પણ આવું છે આ, એટલે આપણે બે આ બધા આપતા પુત્ર ને આપતા પુત્ર પેલી સમજણ પાડી હમતતી જ નથી કહે છે. પેલા સમજણ પાડી હમતતો જ નથી, અપસેટ નહીં થવાનું, ફરી સમજણ પાડવાની. બીજી દાડે પાછું ઊંધું કરીને આવ્યો હોય, આ બરોબર નાખે, ફરી સમજણ પાડવાની. આપણે વૈદ કહેવાઈએ અને પેલો દર્દી મરચા ખાઈ આવે અને આપણી સામે ખાયા મરચા ખાવ છું, તમારે દવા કામ કરાવી તો કરાવો કે છે. કળિયુગનો મામલો વધતો જાય છે ને, હું મરચા ખાઈશ ને મારું દર્દ મટાડો કે છે. આપણે કહે તું નક્કી કર ભાઈ, મરચા ખાવા ખોટા છે. આપણે સમજણ ઉપર જ ભાર મૂકીએ, અભિપ્રાય તારો બદલ, તું નવું કલમ બોલ જ. તો કે એ બોલું છું બરોબર છે, કોઈ પણ રસમાં લુપ્ત પણ ના થઈ શકતી આપણે, તો તાર મરચા છોડવાનો આવી જ ગયો એમાં. આમ સીધું મરચા છેડવી જ નહીં કહેશે, તો આપણે એને બીજો ભાગ પાડાવો, અંદરથી રોંગ બિલીફો છોડાવો, અભિપ્રાય છોડાવો. તોય ના સમજણ પડે તો નવ કલમ બોલજે, પાંચ વખત સાતમી કલમ બોલજે. આ શું છે કે આ કળિયુગનો મામલો છે ને મેઇન. ખુદ કૃષ્ણ ભગવાન મૂંઝાયા હતા ને, પેલો કહે છે ને યુધિષ્ઠિર, અરે દુર્યોધન, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. હું ધર્મને જાણું છું, સમજુ છું ખરો, પણ આચરણમાં લાવી શકતો નથી. કેમ આવું થતું હશે? આ છે કે ભાઈ આચરણ અને સમજણ, આચરણ એ ઉદય કર્મ છે, એમાં નહીં ફેરફાર થાય. સમજણ પરીક્ષા અપાઈ ચૂકેલી છે, હવે રિઝલ્ટ આવી, રિઝલ્ટ નહીં બદલાય, નવી પરીક્ષા સુધારો. અને એ રહસ્ય જ્ઞાનથી સમાધાન મારે. દાદા કહે છે ને અમને કેમ નિર્દોષ દેખાય, અમને કેમ સહજ ક્ષમા રહે, અમને દેખાય કે આ કારણ છે, આ પરિણામ છે, માટે એમ ગુનેગાર દેખાય જ નહીં પોતે. ચાલો આપણે સામાયિકની વાત તો લેવી પડશે ને કંઈક. હા લઈએ, લફરું, દેહ લફરું છે, મન લફરું છે. જુઓ તો ખરા, દેહને ઓછું માનીને કેટલી પરવસતા, કેટલા દુઃખો, કેટલા ભોગવટા, કેટલા અસાતા વેદનીય. અને ખાવું પાપી પેટ કે લીએ, અરે પાપી કેમ કે પેટને, પેટ કે લીએ ગુના કરના પડતા હૈ, અરે પેટ નથી ગુના કરાવતું. પણ પૂતગલ એવું છે ને કે ઊંધા, એ ગુના કેમ થાય છે? તો કે પૂતગલને ઊંચું મનાવ્યું એટલે બધા ગુના થતા જાય છે. પણ એ લફરું છે એવું જાણે તો ધીમે ધીમે છૂટી જઈશું એને, એનાથી. અને જ્યારે દુઃખ આવે ત્યારે સમજી જવાનું, કહો આ રીપેમેન્ટો આવ્યા, માટે જમા કરો. આજે કહે ને કે બીજા જોડે ફરતી હોય એટલે આપણે સમજો કે મારું છૂટ્યું, ઉપાધિ ગઈ. આ દેહ ઉપાધિ કરાવે તો મેં અંદર છૂટું પડી જવાનું, કહો આ દેહ સુખ આપનારું નથી, દુઃખ આપનારું છે. માટે જેટલા દુઃખ આવા એટલા આવો, હવે મારે નવા સુખ લેવા નથી. આત્માના સુખ સિવાય બહાર કોઈ સુખ લેવા જવું નથી. આશ્વાસનો કોઈ વ્યક્તિને એના વ્યવહાર બધો કરજો, દવા બવા ખાવી પડે ખાજો, અને ઇન્જેક્શન લેવા પડે તો લેજો. અંદર ખાને સમજી રાખવાનું છે, કાલથી કે દેહ લફરું છે, હવે હું એની સાથે કાંઈ સંબંધી ના, એટલે એવું નહીં. ખાજો પીજો નિરાતે, ભજી આવે તો ખાજો ને વડા આવે તો ખાજો. પણ એ ખાનારાને ખાવા દેવાનું, ખાનારાને આપણે કકડાટ કરતા નથી. એ ખાનારો છે અને ખાય છે બિચારો, આપણે ખાનારા પદમાં બેસવું નથી. ના તું જુદો ને હું જુદો, તારો સંભાવે નિકાલ કરીશું. એટલે બાવો જુદો, મંગળદાસ જુદો, ને આપણે શુદ્ધાત્મા. આ દેહ મંગળદાસ કહેવાય, અને બાવો હિસાબ બાંધીને લાયેલો છે, એટલે ખાશે પીશે ફરશે હરશે બધું. એ ભરેલો માલ, જામી ગયેલો માલ ખાલી થશે. પણ એમાં જે મજા લેવાતી હતી, એમાં સુખ લેવાતું હતું પાંચ ઇન્દ્રિયના સુખોમાં, એ સુખમાં હવે જાગૃતિ રાખવી છે કે ના આમાં મજા નથી, આ ફાઇલ છે, સંભાવે નિકાલ કરો. સુખ લાગશે ખરું, મનને સુખ લાગશે, અહંકારને સુખ લાગશે, તોય આપણે જુદા પડો કે તને સુખ લાગ્યું. બાકી ખરેખર સુખ નથી, એ સુખની ઇફેક્ટ છે. સાતા વેદનીય કહેવાય, પછી અસાતા એ જ દૂધપાક. બોલો મેલેરિયા થયો અને કડવો લાગે આપણને, તો આ સુખ દૂધપાક સુખ આપતો નથી. આ તબિયત સુખ આપે છે, તબિયત સારી છે તો સુખ લાગે, તબિયત બગડી જાય તો દુઃખ લાગે. દાઢ સણકા મારતી હોય ને ઠંડો આઈસ કોલ્ડ બરફ બરફ નાખીને મસાલેદાર દૂધપાક હોય ને, નથી ખાવો કે છે, બહુ સણકા મારે છે, એટલે સુખ લે ને.
તો કે જ્યાં સંજોગ બદલાયા તો દુઃખદાયી. માટે આ સુખનું પાંચ ઇન્દ્રિયની સુખો અંદર ખાને સમજી રાખો, ને બહાર કંઈક ઓછું કરો, ફેરફાર કરો, બંધ કરો, કંટ્રોલ કરો, એ નહીં, સમજણ બદલો. હા, ફસામણ છે, લફરું એટલે ફસામણ, દગો આપી રાગદ્વેષ, આપણા રાગદ્વેષથી ઊભું થયું છે, આપણા સંભાવથી છૂટશે. એટલે એ આખો સરસ દાદા આમાં કેવી રીતે આ પ્રકૃતિ સાથે જુદાપણું રાખવું એની અદ્ભુત ચાવી આપી છે, એ આપણે વાપરીશું આજે સામાયિકમાં. અને ઓળખો કે આ દેહ સુખનું સાધન છે કે ઉપાધિનું સંગ્રહ સ્થાન છે, સમજવાનું છે. અને દેહભાવમાં ન પેસાય, આત્મભાવમાં રહેવાય, એ ધ્યેયથી આપણે આ સમાય કરવી છે. બહાર વ્યવહારમાં શિખામણે આપવી નથી, ડખાય કરવા નથી, ને ફેરફારે કરવા નથી, કારણ એ જામી ગયેલો માલ ફળ આપશે, એનો નિકાલ કરવાનો. અંદર સમજણ બદલી નાખો, ફાઇલ વનથી જુદા પડી રહેવાય. તે ચાલો વિધિ કરીએ. મને લફરું, હા, બહુ દુઃખ ઊભું કરાય, દેહ લફરું, પરવશતા, દગો ને અસાતા આપે ને, એની સામે હવે તપ કરવું છે આપણે. અને કોઈ નિમિત્તને એમાં ગુનેગાર જોવા નથી કે આને લીધે મને આમ, આને લીધે ના, આપણું જ દેહ ઉપાધિનું સંગ્રહ સ્થાન છે. આમ પૈસામાં ભાગીદાર દગો આપ્યો હોય ને પગના દુખાવામાં કોને ગુનેગાર કહીશું? હડકા દુખતા હોય ને સાંધા દુખતા હોય તો એ ત્યાં એ પેલો એ નિમિત્ત છે ને આ એ નિમિત્ત છે, આ હિસાબ પૂરો થાય છે. પેલો એ નિમિત્ત છે ને આ એ નિમિત્ત છે, અપમાન કરનારો એ નિમિત્ત છે, દુઃખ આપનારો એ નિમિત્ત છે. અપમાન એટલે મનના દુઃખો ઊભા થાય, અહંકારને દુઃખો ઊભા થાય, આ અસાતા દેહની ઊભી થાય, ત્યાં આપણે ફિટ થાય કે આમાં કોઈનો દોષ નથી, મારો જ હિસાબ આવ્યો કંઈક, ત્યાં સાંભળવું પડે. અહંકારને મનમાં દુઃખ ઊભું થાય તે બહારના એ નિમિત્ત છે, આપણા જ કોઝિસની ઇફેક્ટ આપવા માટે આવેલા. આ ઇફેક્ટમાં આપણને જાગૃતિ રાખવાની છે કે આ અસાતા એમાં કોઈ નિમિત્ત ગુનેગાર નથી, સંભાવે નિકાલ કરો. ઉપકાર છે, આ અસાતા જેટલું સુખ લીધું રિપેમેન્ટમાં છૂટતું જાય છે, એટલું દેવું પૂરું થયું મારું. ચાલો વિધિ કરીએ. બોલો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક પાંચ ઇન્દ્રિયના સુખો, પાંચ ઇન્દ્રિયના સુખો, દેહના સુખો, દેહના સુખો, તે ઉપાધિ સ્વરૂપ છે, તે ઉપાધિ સ્વરૂપ છે, તેમાં તન્મયાકાર થઈને, તેમાં તન્મયાકાર થઈને સુખ નથી લેવા, સુખ નથી લેવા, જુદાપણાની જાગૃતિ રાખવી છે, જુદાપણાની જાગૃતિ રાખવી છે, સુખના રીપેમેન્ટોમાં, સુખના રીપેમેન્ટોમાં જે દેહમાં અશાતા વેદની આવે, અશાતા વેદની આવે, તેમાં સંભાવે નિકાલ કરી શકાય, તેમાં સંભાવે કરી શકાય, તપ કરીને જુદું રાખી શકાય, તપ કરીને જુદું રાખી શકાય, અશાતા ઉપકારી છે, અશાતા ઉપકારી છે, આત્મા પક્ષમાં રહેવા માટે, આત્મા પક્ષમાં રહેવા માટે એ સમજણ પૂર્વક, એ સમજણ પૂર્વક સામાયિક કરવાની શક્તિ આપો, સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા, મારા નામની સર્વ માયા, મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, નો કર્મ, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપ પ્રગટ, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના, પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં, સુચરણોમાં સમર્પણ કરું છું, સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા છું,
શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધ જય સચ્ચિદાનંદ.